हेलो स्टूडेंट्स, सरस्वती ग्रुप ऑफ एजुकेशन तरफ थी इंग्लिश ना वीडियो लेक्चर्स ना गया वीडियो लेक्चर में आपणे डिग्रीज ऑफ कम्पेरिजन नो बीजो भाग एटले के वन प्लस मास एक साथे समूह नी सरखामणी ते जोई। आज आपणे जोवाना छे डिग्री नो त्रीजो भाग। तो वळी आ त्रीजो भाग केवो होय बराबर, तो आज आपणे जोशुं समूह माथी एक सरखामणी एटले के वन आउट ऑफ मास। આ સમૂહમાંથી એક સરખામણીને વન ઓફ વાળી ડિગ્રી પણ કહેવામાં આવે છે, એટલે આને ગુજરાતી ભાષામાં આપણે જે સમજાવતી વખતે બોલીએ છીએ તેને વન ઓફ વાળી ડિગ્રી એમ કહેવાય છે। એટલે આમ જોઈએ તો શ્રેષ્ઠોના સમૂહમાંથી એક સાથે સરખામણી, શ્રેષ્ઠોના સમૂહમાંથી એક સાથે સરખામણી। તો આ ડિગ્રીમાં પણ ગયા વખતે આપણે જોયેલું ડિગ્રી નંબર 2 માં તેની જેમ પોઝિટિવ, સુપરલેટિવ અને કમ્પેરેટિવ તે ત્રણે રૂપો છે તે આમાં ઓન છે, તેથી ત્રણે ત્રણ રૂપો આમાં આવશે। તો આપણે તે સૂત્રો જોઈએ, સૂત્ર જોતા પહેલા એકવાર ખાલી સમજી લઈએ એક જ મિનિટમાં કે આ શ્રેષ્ઠોમાંથી એક સરખામણી એટલે શું। સમજો, આપણે એમ કહીએ કે સિંહ જંગલનો સૌથી વધારે શક્તિશાળી પ્રાણી છે, એમ કે આ વખતે ઉદાહરણમાં લીધું, સારી વાત છે, પણ સિંહ જેવું બીજું કોઈ નથી। પણ સમજો કે પાંચ એવા બીજા શક્તિશાળી પ્રાણીઓ હોય બરોબર, કે જે સિંહ જેવા જ અને જેટલા જ તાકાતવાળા હોય, તો આપણે એમ ન કહી શકીએ કે સિંહ જંગલનો સૌથી વધારે શક્તિશાળી પ્રાણી છે। આપણે એમ કહેવું પડે સિંહ જંગલના શક્તિશાળી પ્રાણીઓમાંથી એક છે। ચાલો હવે તે ઉદાહરણ કદાચ આપણે બીજું લઈએ, એક ગયા વખતે લીધું હતું એટલે કે રાહુલ વર્ગના સૌથી વધારે હોશિયાર છોકરાઓમાંથી એક છે। એનો મતલબ શું થયો કે રાહુલ એકલો જ હોશિયાર નથી, આખા વર્ગમાં જે 50 ની સંખ્યા છે તેમાંથી 5-7 જણા એવા છે કે જે એકબીજા કરતા ચડિયાતા હોશિયાર છે। જો થોડુંક પણ ઓછું ધ્યાન રાખે તો બીજો વ્યક્તિ છે તેના સારા માર્ક, સારા ગુણ આવે, અથવા તો તેનું જે તેજોમાન છે તે વર્ગમાં સ્પષ્ટપણે દેખાય આવે। તો સરખે સરખા હોશિયાર છે ત્યારે કોઈ એક વ્યક્તિને શ્રેષ્ઠ આપણે ન કહી શકીએ। તો આપણે વાત કેવી રીતે કરાય કે એક્સ વાય ઝેડ વ્યક્તિ છે તે વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓમાંથી એક છે। સમજાણું, ઇટ મીન્સ કે તે એક જ હોશિયાર નથી, એના જેવા બીજા છે, ઓછા છે પણ છે ખરા બરોબર। તો અહીંયા શ્રેષ્ઠોના સમૂહમાંથી એક તેવી સરખામણી અહીંયા આવે। તો જુઓ, આપણે અહીંયા સૌથી પહેલા સુપરલેટિવ નું જે સૂત્ર છે તે લખીએ। હવે ગુજરાતીમાં આપણે પેલા આની વાત લખવાની છે, આપણે જે ઉદાહરણ સમજાવ્યું તે જ લખીએ કે રાહુલ વર્ગના સૌથી વધારે હોશિયાર છોકરાઓમાંથી એક છે। આનો મતલબ શું થયો, તે એક જ હોશિયાર નથી, તેના જેવા બીજા 5-7 જણા છે તે હોશિયાર છે બરોબર છે, આનો મતલબ એવો થાય છે। તો એમાંથી એક, હવે આને હું કમ્પેરેટિવમાં લખીશ ગુજરાતીમાં, તો આપણે ગયા વખતે શું કહેતા હતા, બીજા કોઈ પણ કરતા, હવે બીજા કોઈ પણ કરતા એમ શબ્દ વાપરો તો એની સર્વપરિતા સિદ્ધ થાય છે, પણ તેની સર્વપરિતા છે જ, પણ છતાં તે સમૂહનો એક અવયવ છે તેવું લાગવું જોઈએ। તો અહીંયા આપણે આવી રીતે લખવું પડે,
કે રાહુલ વર્ગના મોટા ભાગના છોકરા કરતા વધારે હોશિયાર છે. નાનકડો સમૂહ છે પણ તેનું માન આમાં જળવાયેલું છે તેનો ઉલ્લેખ આમાં વાંચનારને સ્પષ્ટપણે મળે છે. અને તે જ રીતે પોઝિટિવ વાક્ય આ રીતે બને કે વર્ગના બહુ ઓછા છોકરા એટલા હોશિયાર છે જેટલો કે રાહુલ. અમે એક જેટલી ઇંગ્લિશ વાક્યના જે પદ આવે ને એ પદ પ્રમાણે ગુજરાતી જાણી જોઈને લખેલું છે. વાસ્તવમાં એમ થાય વર્ગના બહુ ઓછા છોકરા રાહુલ જેટલા હોશિયાર છે આમ કહેવાય આ વાક્ય. પણ આપણને ખ્યાલ છે કે આપણે શું શીખવા છે, અંગ્રેજીના ડિગ્રીના વાક્ય શીખી છે, એટલે મેં જાણી જોઈને આના પદક્રમ ફેરવા છે જેથી કરીને જ્યારે આપણે ઓલું વાક્ય શીખતા હોય ત્યારે તરતોતર જ આપણા મનમાં આ પદ આવે. બરોબર, વર્ગના બહુ ઓછા છોકરા એટલા હોશિયાર છે જેટલો કે રાહુલ. બરોબર, ફરીથી આ વાક્ય કહેવાય આમ, વર્ગના બહુ ઓછા છોકરા રાહુલ જેટલા હોશિયાર છે. બરોબર, પણ મેં જાણી જોઈને આમ લખેલું છે. મારો એક હેતુ છે કે આપણે આના ઉપરથી ડાયરેક્ટ છે તે અંગ્રેજીના જે વાક્યો છે તે આપણા મનમાં સ્ટ્રાઇક થવી જોઈએ એટલા માટે. હવે જો હું આના સૂત્ર લખીશ, બધા અહીંયા ધ્યાન રાખે, સૌથી પહેલા સુપરલેટિવનું ડિગ્રી આપણે સૂત્રના સંદર્ભમાં જોઈએ તો સુપરલેટિવ ડિગ્રીમાં સૌથી પહેલા જે વાક્ય એટલે કે સરખામણી થયેલ શબ્દ પછી આપશે વન ઓફ ધ. જુઓ ગયા વખતનો વિડીયો લેક્ચર યાદ કરો, એમાં સીધું ધ હતું સુપરલેટિવમાં, આમાં સીધું ધ નહીં આવે, આમાં આવશે વન ઓફ ધ. પછી ESTE એટલે શ્રેષ્ઠતા વાચક રૂપ, અને મોટા જે સ્પેલિંગ હોય તેમાં ESTE એટલે મોસ્ટ. બરોબર છે, તો અહીંયા પછી ESTE. હવે બરોબર યાદ કરો, ગયા વખતે એક વચનનું નામ હતું કારણ કે તે એક વ્યક્તિ અથવા તો વસ્તુ સર્વોપરી હતી. હવે આ એક જ વ્યક્તિની સર્વોપરીતાનો સવાલ નથી, તેના જેવા શ્રેષ્ઠ ઘણા છે, તેમાંથી આ એક છે એવી વાત છે. એટલે હવે આવશે બહુવચનનું નામ, તો અહીંયા આવશે બહુવચનનું નામ. જો વન ઓફ ધ પ્લસ ESTE પ્લસ બહુવચનનું નામ પ્લસ અન્ય શબ્દો ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ. આ રીતે આપણે મેનેજ કરવું છે. તે જ રીતે કમ્પેરેટિવ નું સૂત્ર આ રીતે આવશે કે સૌથી પહેલા સરખામણી થયેલ શબ્દ, પછી આપણે લખીએ ER, ત્યારબાદ લખવાનું છે ધેન ER ધેન. હવે ગયા વખતે આપણે લખતા હતા એની અધર, પણ અહીંયા લખવાનું છે મેની અધર. હવે મેની અધર ની જગ્યાએ મોસ્ટ અધર પણ લખી શકાય છે, પણ આપણે પ્રાસ મળે ને એની અધર મેની અધર, એની અધર મેની અધર, એટલે આપણે મેની અધર. વાસ્તવમાં મોસ્ટ અધર પણ અહીંયા ચાલે છે, મેની અથવા તો મોસ્ટ કોઈ પણ. તો મેની અધર પ્લસ ER ધેન મેની અધર પ્લસ બહુવચનનું નામ અને પ્લસ અન્ય શબ્દો. બરોબર, અને હવે આપણે
पॉजिटिव ना सूत्र ना संदर्भ में जो बात करिए तो गया पॉजिटिव ना सूत्र में आतु नो अदर अहीं आपणे लेवानुं छे वेरी फ्यू नो अदर एटले बीजो कोई पण नहीं पण अहीं जो अहीं शुं छे वर्गना बहु ओछा छोकरा बहु ओछा एटले वेरी फ्यू तो अहीं आपणे शुं लेवानुं छे वेरी फ्यू प्लस बहुवचन नुं नाम प्लस अन्य शब्दों प्लस हवे जो आमा सो विशेषण एज पण मूकी शकाय छे अने एज विशेषण एज पण मूकी शकाय छे बे रूट आना प्रचलित छे रेडी लेखनर के अतुल अतुल नी ग्रामर इलाणी नी ग्रामर नी बुक जोशो तमे अथवा तो बीएस सा नी ग्रामर नी बुक जोशो तो तमे जोशो क्यांक छे ते सो एज छे क्यांक छे ते एज एज छे तो जयरे आपणे एनो सत्य तपासियुं त्यारे एवी रीतनो जवाब आपणने मळेलो छे प्रोफेसरो तरफथी पण के सर बे रूट छे ते तेमां चलायमान छे तो अहींया सो विशेषण एज अथवा तो एज विशेषण एज सो एज पण चाले एज एज पण चालशे अने प्लस सरखामणी थयेल शब्द बराबर हवे जो आ वाक्य छे तेने हुं अहींया लखुं छुं सौथी पहेला अहीं एकडो करीने सुपरलेटिव वन ऑफ ध प्लस ईएसटी प्लस बहुवचन नो नाम प्लस अन्य शब्दो बराबर तो आ रीते आवशे राहुल इज वन ऑफ ध जो अहीं हुं लखीश वन ऑफ ध હવે ઈએસટી છે ને તો ક્લેવર ક્લેવર ક્લેવરેસ્ટ તો અહીંયા લખવાનું છે ક્લેવરેસ્ટ હવે છોકરા હો એમ છે એટલે શું આવ્યું બહુવચન નું નામ તો બોયઝ બહુવચન નું નામ અને અન્ય શબ્દો શું છે ઇન ધ ક્લાસ જુઓ રાહુલ ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ હવે આપણે જૂના સૂત્ર નાબૂદ કરીએ તો વન ઓફ ધ અને ઈએસટી આટલા સૂત્ર છે એ શબ્દો ટૂંકમાં આ સૂત્રને લાગુ પડે છે સુપરલેટિવને આ એના સૂત્રના શબ્દો છે મારો કહેવાનો મતલબ એમ છે બરોબર હવે જ્યારે આપણે બીજા વાક્યમાં જાય પેટર્ન ચેન્જ થાય ત્યારે આ શબ્દને કાઢી લેવાના અને આ શબ્દ ઉમેરવાના જે કમ્પેરેટિવના છે તે એડ કરવાના છે તો તે શબ્દ કયા છે ઈઆર ધેન મેની અધર તો જો આટલા શબ્દ જશે એની જગ્યાએ આવશે ઈઆર ધેન મેની અધર તો જો હું અહીંયા કમ્પેરેટિવ નું રૂપ બનાવીશ તો સૌથી પહેલા લખીશ રાહુલ ઇઝ હવે વન ઓફ ધ તો નીકળી ગયું માનસિક રીતે તો ઈઆર ક્યાં લાગે ઈઆર ક્લેવર ને લાગે ને તો આપણે લખવાનું છે ઈઆર એટલે ક્લેવર જો રાહુલ ઇઝ ક્લેવર હવે શું આવશે ધેન ત્યારબાદ મેની અધર સૂત્ર જ છે તો અહીંયા લખવાનું છે મેની અધર બરોબર અને હવે આની આ શબ્દની શું છે બોયઝ ઇન ધ ક્લાસ જો આખું વાક્ય રાહુલ ઇઝ ક્લેવરર ધેન મેની અધર બોયઝ ઇન ધ ક્લાસ અને ગયા લેક્ચરમાં જ્યારે આપણે વાત કરેલી હતી તે જ હવે 3-2-1 ની સ્કીમ સમજાવું છું આ વેરી ફ્યુ માં જો આટલા જ શબ્દ યાદ રાખવાના છે આ વેરી ફ્યુ એક બરોબર આ સો આપણે અહીંયા ગણીએ તો આ બે અને એઝ ગણીએ તો ત્રણ બસ ફરીથી વેરી ફ્યુ એક સો એઝ સો અથવા તો એઝ બે અને પછી એઝ એટલે ત્રણ આ ત્રણ શબ્દ થયા હવે વાક્યના પણ ત્રણ ભાગ છે આ જૂના સૂત્રો કાઢી લે ઈઆર ધેન એની અધર એટલે વાક્ય કયું વધે એક તો આ રાહુલ એટલે આ એકડો
ઈઝ ક્રિયાપદ છે તે તો રહેશે જ, આપણે તેને વતાવવાનું નથી. ગયા વખતે પણ આપણે વાત કરેલી હતી. તો અહીંયા આવશે બગડો, એકડો, બગડો, અને હવે આવશે બોયઝ ઇન ધ ક્લાસ, એટલે અહીંયા આવશે તગડો. બરોબર? તો એક, બે અને ત્રણ. હવે આ પણ છે એક, બે અને ત્રણ. સૂત્ર આમ સીધા ક્રમમાં લેવાનું અને વાક્ય ઉલટા ક્રમમાં લેવાનું, ક્રિયાપદને પોતાની જગ્યાએ રાખવાનું. પણ અહીંયા એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. જો અહીંયા વેરી ફ્યુ આવશે અહીંયા બહુવચનનું નામ, અન્ય શબ્દો, અને અહીંયા એક વસ્તુ ખાસ મારે લખવી જોઈએ, બહુવચનનું ક્રિયાપદ. વાસ્તવમાં આપણે સૂત્રાત્મક જોતા હતા, પણ અહીંયા બહુવચનનું ક્રિયાપદ આવશે તે મેન્શન કરજો, ખાસ તે મેન્શન કરીને લખજો. બરોબર છે? અહીંયા બહુવચનનું ક્રિયાપદ આવશે. હવે જુઓ અહીંયા પોઝિટિવ વાક્ય હું બનાવું છું તો સૌથી પહેલા હું શું લઈશ? વેરી ફ્યુ. બરોબર? ધ્યાન. તો મેં એક લીધો ને, હવે હું ત્રણ નંબર લઈશ, એટલે ત્રણ નંબર શું છે? બોયઝ ઇન ધ ક્લાસ. અહીંયા હું લઈશ બોયઝ ઇન ધ ક્લાસ. જો હવે અહીંયા ક્રિયાપદ ઇઝ છે, પણ અહીંયા બોયઝ આવ્યા છે ને, બોયઝ એટલે બહુવચન છે, એટલે બહુવચન ઇઝ નહીં આવે. શું કરવું પડશે? આર કરવું પડશે, આર. એટલે અહીંયા લખવું પડશે આર. હવે આનો બીજો પદ છે સો, અને આનું બીજું પદ છે ક્લેવર, કારણ કે આપણે આમ ઊંધા આવી છે. તો સો ક્લેવર. હવે આનું ત્રીજું પદ છે એસ, અને આને ત્રણ, બે અને એક ના ક્રમમાં હવે આપણે લખવું પડે રાહુલ. એટલે આપણું વાક્ય બનશે વેરી ફ્યુ બોયઝ ઇન ધ ક્લાસ આર સો ક્લેવર એઝ રાહુલ. બરોબર? આ વાક્ય બની ગયું. હજી એક વાક્ય છે, તે આપણે આ જ રીતે સમજવું છે. તો આપણે ભૂસી અને લખીએ. જાપાન ઇઝ વન ઓફ ધ મોસ્ટ પ્રોસ્પેરસ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. જાપાન છે તે સૌથી સમૃદ્ધ દેશોમાંથી એક છે. ઇટ મીન્સ જાપાન એક જ સમૃદ્ધ નથી, બીજા પણ સમૃદ્ધ દેશો છે જેનો ઉલ્લેખ ન ખબર પડતા આ વાક્યમાં વન ઓફ દ્વારા થઈ ગયો છે. બરોબર? તો હવે વન ઓફ ધ પ્લસ ઈએસટી, અહીંયા મોસ્ટ એટલે ઈએસટી, તો ઈઆરમાં શું કરવું પડે? મોર લગાડવું પડે. બરોબર? હવે જો અહીંયા કમ્પેરેટિવના સંદર્ભમાં જોઈએ, તો જયારે હું અહીંયા આવીશ ત્યારે ઈઆર ધેન એની અધર હું લગાડીશ, તો આપણે તે રૂટ જોઈએ. તો જાપાન ઇઝ, હવે હું ઈઆર લગાડીશ એટલે મોર પ્રોસ્પેરસ કરીશ એટલે ઈઆર લાગી જશે. તો મોર પ્રોસ્પેરસ ધેન મેની અધર, સૂત્રમાંથી જોઈને આપણે બનાવીએ ધેન મેની અધર કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. બરોબર? અને હવે પાછું ત્રણ, બે, એક છે તે વાત કરીએ આપણે. તો આ આપણું એક, આ છે બે, અને આ જે પદ છે તેને આપણે ક્રમ આપીએ ત્રણ.
बराबर तो त्रण बे अने एक आपणे ऊंधा आवशुं सौथी पहेला हुं वेरी फ्यू लखीश तो अहींया पॉजिटिव लखीए अने पछी लखशुं वेरी फ्यू त्रीजुं पद क्यूं छे कंट्रीज इन द वर्ल्ड तो अहींया लखवानुं छे कंट्रीज इन द वर्ल्ड હવે ક્રિયાપદ મૂકવાનું છે પણ ઇઝ ક્રિયાપદ મૂકી નહીં શકીએ કારણ કે અહીંયા કન્ટ્રીઝ છે એટલે આપણે લખવાનું છે આર સૂત્રના પ્રમાણમાં સો પછી પ્રોસ્પેરસ પછી એઝ અને જાપાન તો વેરી ફ્યુ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ આર સો પ્રોસ્પેરસ એઝ જાપાન બરોબર તો આ રીતે આપણો ડિગ્રીનો જે ત્રીજો ભાગ છે તે પણ આજે સંપન્ન વન આઉટ ઓફ માસ હવે પાછું ફરીથી ગયા વખતે જે લેસન હતું તે જ હોમવર્ક કે આપણે એક વખત સીડબલ્યુ માં રૂલ્સ ઉતારવાના છે ઉદાહરણ સાથે અહીંયા લખાવેલા એક વાર છે તે એચડબલ્યુ માં અને આવા પાંચ વાક્યો તમારા પોતાના છે તે બનાવવાના છે તમારે ઓબ્ઝર્વ કરવાનું છે આ પદના આધારે બનાવી અને પછી તેને ત્રણેયમાં ફેરવી અને મોકલવાના છે બરોબર તો આટલે સુધી પાછું આપણે આ ડિગ્રી રાખીએ આ ડિગ્રીને અહીંયા આપણે સમાપન સમજશું અને આવતા વિડીયો લેક્ચરમાં ફરીથી કોઈ નવો મુદ્દો છે તે લઈને પાછા આપણે આવશું તો અસ્તું